નમસ્કાર, હું વિરલ રાજ આપ સૌને આવકારું છું નોબત યુટ્યુબના આંગણે. આજનો દિવસ વિશેષ છે. આજે 14 મે, આજે નોબતનો સ્થાપના દિવસ, નોબતનો જન્મ દિવસ. નોબતે જામનગર શહેરની દરેક સાંજ એક જુદી સાંજ પાડી છે. આપણા સૌના જીવન સાથે વણાઈ ગયું છે આ નોબત. નોબત સાંધ્ય દૈનિક જામનગરવાસીઓના સાંજની સોબત બનીને રહ્યું છે આટલા દાયકાઓમાં. નોબતના જન્મદિવસે આપ જાણો જ છો કે સંગીત, શબ્દ, કવિતા, ગદ્યનો એક જલસો છેલ્લા 5 વર્ષથી નોબત મેઘધનુ આર્ટ ફેસ્ટિવલના નામથી જામનગરવાસીઓ માણતા હોય છે. આ વર્ષે એ શક્ય નથી બન્યું, કારણ કે આપણે સૌ લોકડાઉનમાં છીએ. હા, જોકે લોકડાઉનમાં પણ શબ્દ અને સંગીતનો જલસો મેઘધનુ જેવો જ અને વધારે દિવસોનો દરરોજ લગભગ નોબતે આપણને સૌને કરાવ્યો છે. પણ આજે સ્થાપના દિવસ નિમિત્તે નોબતને ગર્વ થાય છે કહેતા કે 2 વ્યક્તિ વિશેષના શુભેચ્છા સંદેશ નોબતના ચાહકો ભાવકો સુધી આ યુટ્યુબ માધ્યમથી અમે પહોંચાડવા માંગીએ છીએ. અમને શુભેચ્છા સંદેશ મળ્યો છે ગુજરાત રાજ્યના માનનીય આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો. તો ચાલો નોબત સ્થાપના દિવસ નિમિત્તે એક શુભેચ્છા સંદેશ આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી વિજયભાઈ રૂપાણી. જામનગરના નોબત દૈનિક ગુજરાતનું લગભગ સૌથી પહેલું સાંધ્ય દૈનિક, લોકોના હૃદયમાં વસેલું જામનગરમાં આ નોબતને 63 વર્ષ પૂરા કરીને 64મા વર્ષમાં પ્રવેશ કરે છે, એમને ખૂબ ખૂબ સમગ્ર ગુજરાતની જનતા વતી શુભકામનાઓ પાઠવું છું અને આશા રાખું છું કે નોબત એની અવિરત યાત્રા આગળ વધારશે. માધવાણી પરિવારની 3જી પેઢી કામ કરી રહી છે. પ્રદીપભાઈ માધવાણી ઘણા વર્ષોથી એક પીઢ પત્રકાર તરીકે આ નોબતને આગળ વધારી રહ્યા છે. ટેકનોલોજીના યુગમાં પણ નોબતે સોશિયલ મીડિયાના માધ્યમથી જનસંપર્કની સ્થિતિઓને પણ વિસ્તારી છે અને ઓનલાઈન નોબત એ લોકોને, અનેક લોકો એ ઓનલાઈન દ્વારા પણ સમાચારો જાણે છે. ત્યારે આશા રાખું કે નોબતના માધ્યમથી જનતા જનાર્દનના, પ્રજાના પ્રશ્નો, આકાંક્ષાઓ, અપેક્ષાઓ અને સત્ય સમાચારો સતત આપતા રહે અને નોબતનો અવાજ બુલંદ બનતો રહે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ. નોબત સ્થાપના દિવસ નિમિત્તે એ જ રીતે અમને બીજો સંદેશ મળ્યો છે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ, નોબત સાથે દાયકાઓથી જેને પરિવાર જેવો સંબંધ છે એવા આપણા સૌના લાડીલા, માનીતા, આદરણીય, વંદનીય શ્રી પરિમલભાઈ નથવાણીનો. તો નોબત સ્થાપના દિવસ નિમિત્તે એક શુભેચ્છા સંદેશ શ્રી પરિમલભાઈ નથવાણી. નોબતના ખૂબ ખૂબ અભિનંદન. 64 વર્ષ પૂરા થવા એક બહુ મોટી સિદ્ધિ છે. સર્વસ્વ શ્રી રતિલાલ સાહેબે અને એમના પછી શેખર માધવાણી અને સમગ્ર પરિવાર, ચેતનભાઈ, કિરણભાઈ, પ્રદીપભાઈ, સૌએ એટલું બધું કામ કર્યું છે. જ્યારે કોઈ પણ અખબારો સાંજના હતા નહીં ત્યારે જામનગરના મુખ્ય પેપર તરીકે અને જામનગરના અવાજ તરીકે એમનો પડઘો હંમેશ માટે રહ્યો હતો. આજનું હું એટલું કહી શકું કે જામનગરની એક ઓળખ એ નોબત છે. તેમના સમગ્ર પરિવારને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. જ્યારે અખબારોની દુનિયામાં બ્રિટિશરોના ટાઈમમાં લોકો પેપર કાઢતા પણ ડરતા હતા, એવા સમયે તેમણે જે મંજિલ ઉપાડી હતી એ આજે પણ અવિરત ચાલુ છે. કોઈની પણ સેર સમય રાખ્યા વગર તેઓ હંમેશ માટે પ્રજાને કેમ ઉપયોગી બને અને એડમિનિસ્ટ્રેશનને
કોઈ એવા કામ હોય તો એમને પણ શરમ રાખ્યા વગર એમના વિશે પણ બે શબ્દ લખે, પરંતુ એમનું પેપર છે એ ખૂબ લોકપ્રિય છે અને આવતા દિવસોમાં પણ એનો સિદ્ધિ ખૂબ આગળ વધે તેવી મારી શુભેચ્છા આપું છું અને ફરીથી પરિવારને અભિનંદન આપું છું. આ બંને શુભેચ્છા સંદેશ નોબતને મળતા એ બંને મહાનુભાવોના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને આદરણીય શ્રી પરિમલભાઈ નથવાણીનો નોબત આ તકે આભાર માને છે. નોબત આ સ્થાપના દિવસ નિમિત્તે સાથે સાથે એક બીજી સરસ મજાની જાહેરાત પણ કરે છે. ભલે આ વર્ષે મેઘધનુ આર્ટ ફેસ્ટિવલ આપણે નથી માણી શક્યા, પણ મેઘધનુ આર્ટ ફેસ્ટિવલ જે છેલ્લા 4 વર્ષ દબદબાભેર ઉજવાયો એની થોડી હાઈલાઇટ સાંજે આપની સમક્ષ નોબત મૂકશે. તો માણજો એ નોબત મેઘધનુ આર્ટ ફેસ્ટિવલની છેલ્લી 4 સિઝનનું બેસ્ટ ઓફ ધ બેસ્ટ હાઈલાઇટ્સ નોબત યુટ્યુબના જ આંગણે. ત્યાં સુધી હું રજા લઉં. થેન્ક યુ.